नमस्ते विद्यार्थी मित्रों, हूँ छु नटवर सोलंकी, सद्भावना स्कूल हड़वद यूट्यूब चैनल पर आपनु स्वागत छे। आपणे वात करता तो धोरण 12 व्याकरणनी, जेनी अंदर आपणे छेले निपातनी छे ई वात करी हती। त्यार पछी बीजो एक अगत्यनो टॉपिक धोरण 12 नी अंदर आपणने छे ई विशेषण छे ई पूछाय छे। विशेषण जो के आपणे धोरण 10 नी अंदर भणीने आव्या छीए, પણ અહીંયા છે એ કંઈક અલગ પદ્ધતિથી આપણે વિશેષણને છે એ ભણવાના છે। ત્યારે સૌ પહેલાં આપણે વિશેષણની છે એ સામાન્ય માહિતીની છે એ વાત કરશું। તો વિશેષણ છે એ કોને કહેવાય? તો કહી શકાય કે કોઈ એક નામ, અને એ નામના જે અર્થ છે એ અર્થની અંદર છે એ વધારો કરે, નામના અર્થમાં જે વધારો કરે છે એને શું કહેવામાં આવે છે? વિશેષણ કહેવામાં આવે છે। સામાન્ય આપણે ઉદાહરણ લઈએ કે મહેશ હોશિયાર છોકરો છે, મહેશ હોશિયાર છોકરો છે। તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે બે નામ આપ્યા છે, એક મહેશ અને બીજું છોકરો। પણ મહેશ કેવો છે? હોશિયાર છે। તો મહેશમાં છે એના જ્ઞાનની અંદર અથવા તો એના નામમાં છે શું કરવામાં આવ્યો છે? વધારો કરવામાં આવ્યો છે। તો અહીંયા હોશિયાર છે એ શું બનશે? વિશેષણ બનશે। બીજી એક વાત કરીએ જે સામાન્ય છે કે નામ વિશે મળતી કદાચ આપણને છે એ આ વ્યાખ્યામાં છે એ ખબર ન પડે, તો અહીંયા આપણે ખાલી વધારાની એક એક્સ્ટ્રા વ્યાખ્યા જોઈએ છીએ કે નામ વિશે મળતી વધારાની કોઈ પણ માહિતી, જે નામ આપ્યું છે એ નામથી આપણને જે વધારાનું પ્રાપ્ત થાય છે અહીંયા, બરાબર ને, એ વધારાની માહિતીને શું કહેવામાં આવે છે? વિશેષણ કહેવામાં આવે છે। અહીંયા આપણે કેટલાક ઉદાહરણોની સાથે છે એને સમજવાનો પ્રયત્ન કરશું। તો સૌથી પહેલાં છે ઉદાહરણ આપ્યું છે કે મારા જેવા સારું કટકી લુગડું પણ ફાડે નહીં, મારા જેવા સારું કટકી લુગડું પણ ફાડે નહીં। હવે આપણે પહેલાં તો સૌથી પહેલાં શું કરવાનું છે કે અહીંયા નામ છે શોધી લેવાના છે। નામમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા મારા સર્વનામ આપ્યું છે, પછી આગળ જઈ શકીએ છીએ તો જોઈ શકીએ છીએ કે અહીંયા શું આપ્યું છે? લુગડું, બરાબર ને, મારા અને લુગડું આ બે નામ આપ્યા છે। તો હવે અહીંયા વધારો ક્યાં છે? કે મારા તો ચાલો સામાન્ય સંજ્ઞાની વાત કરી છે, પણ લુગડું છે પણ કેવું? કટકી એટલે સેજ, બરાબર, માપ આપ્યું છે અહીંયા। તો અહીંયા છે એ વિશેષણ શું બનશે? કટકી, બરાબર, જે નામ આપ્યું છે એ નામના અર્થનો અથવા તો એના નામમાં છે વધારો કરતો જે શબ્દ છે એ વિશેષણ છે। બીજું એક ઉદાહરણ જોઈએ, જીવલીએ જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું, જીવલીએ જીવતા જાગતા બાળકને પણ રજૂ કર્યું। હવે અહીંયા નામની આપણે વાત કરીએ તો એક છે જીવલી, નામ જ આપ્યું છે, બીજું છે બાળક, આ બે નામ છે, બરાબર। તો હવે આપણે જોઈ શકીએ છીએ કે વધારો ક્યાં છે? બાળક છે, કેવું છે? જીવતું જાગતું, મરેલું નથી, બરાબર ને, એટલે અહીંયા બાળકને જીવતા જાગતાની વિશેષતા આપવામાં આવી છે। તો અહીંયા વિશેષણ શું બનશે? જીવતા જાગતા। તો અહીંયા આપણું વિશેષણ છે એ શું બનશે? જીવતા જાગતા। ત્રીજું એક ઉદાહરણ લઈ લઈએ, એ નાનકડો નિશ્ચેષ્ટ લોચો સહેજ સળવડ્યો, અહીંયા નામ શું આપ્યું છે? એક તો એ સર્વનામના દ્રષ્ટિએ, પછી બીજું છે લોચો, લોચો એટલે જે માંસનો ટુકડો હોય, બરાબર, એને લોચો કહેવામાં આવે। તો હવે અહીંયા વિશેષણ શું છે? તો આપણે જોઈ શકીએ છીએ કે લોચો છે પણ કેવો? નિશ્ચેષ્ટ એટલે કે ચેષ્ટા વગરનો છે, અને બીજો કેવો છે? નાનકડો પરિમાણ। તો અહીંયા કેટલા વિશેષણ બનશે? એક છે નાનકડો અને બીજું છે નિશ્ચેષ્ટ, બરાબર, અહીંયા છે આપણને બે વિશેષણો છે એ જોવા મળશે। તો અહીંયા આ રીતે આપણે જોયું કે જ્યાં નામ આપ્યું છે એ નામની અંદર જે વધારો કરે છે અથવા તો નામ વિશે મળતી કોઈ પણ વધારાની જે માહિતી છે એ માહિતીને આપણે શું નામ આપશું? વિશેષણ આપશું। હવે વિશેષણના જે પ્રકારો છે આપણે છે એની ચર્ચા કરવાની છે। આપણને ક્યાંય
परीक्षा में जे धोरण 12 नी अंदर छे पूछाता नथी, पण सामान्य जे स्पर्धात्मक परीक्षाओ होय छे ई स्पर्धात्मक परीक्षाओनी अंदर छे आपणने आवुं पूछातुं होय छे। तो अहींया आपणे जोईए छीए के स्वरूपनी दृष्टिए विशेषणना छे ई प्रकारो, स्वरूपनी दृष्टिए छे विशेषणना केटला प्रकारो छे तो बे छे। कया कया छे? एक विकारी विशेषण अने बीजुं छे ई अविकारी विशेषण। तो हवे जे बे विशेषणो आव्या छे एनी अंदर आपणो पहेलो प्रकार छे विकारी विशेषण। तो विकारी विशेषण कोने कहेवाय? तो आपणे व्याख्यानी अंदर जोई शकीए छीए के जे विशेषण नामनी जाति के वचन अनुसार, शुं कीधुं छे? जे विशेषण नामनी जाति, जातिमां तो खबर पड़े ने, स्त्रीलिंग पुल्लिंग नपुंसकलिंग अने वचन एटले के एक वचन अने बहुवचन, जातिमां शुं आवशे? स्त्रीलिंग पुल्लिंग अने नपुंसकलिंग, अने वचन में एक वचन अने बहुवचन। बराबर, आपणे गुजराती नी अंदर छे बे वचनों, संस्कृत होय तो केटला? त्रण, एक वचन द्विवचन अने बहुवचन, अने जातिमां स्त्रीलिंग पुल्लिंग अने नपुंसकलिंग। अहींया आपणे कीधुं छे के विशेषण नामनी जाति के वचन अनुसार आना उपर खास के फेरफार पामे एटले के परिवर्तन थई जाय। बराबर, विशेषण में शुं थाय छे? फेरफार थाय छे। तो एवा विशेषण ने छे शुं कहेवामां आवे छे? विकारी विशेषण। अहींया आपणे उदाहरणनी साथे एने समजवानो प्रयत्न करिए। तो पहेलुं उदाहरण छे के ते ઘોડો રાતો છે, તો અહીંયા નામ શું છે? ઘોડો। ઘોડો છે એ શું આવશે? પુલ્લિંગ સ્ત્રીલિંગ કે નપુંસકલિંગ? આપણે છે કેવો કેવી અને કેવું વડે પ્રશ્ન કરીએ તો આપણને છે એની જાતિ છે મળી જાય, તો ઘોડો કેવો, બરાબર ને? એટલે શું બનશે? પુલ્લિંગ। ઘોડાની જાતિ શું થઈ? પુલ્લિંગ। એક વચન કે બહુવચન? ઘોડો હોય તો એક વચન અને ઘોડાઓ તો બહુવચન। બરાબર, તો ઘોડો કેવો છે? રાતો। તો અહીંયા છે એ રાતો છે એક વચનના અનુસંધાન આવ્યું, જો ઘોડાઓ હોત તો ત્યાં શું આવે? ઘોડા રાતા છે, રાતોની જગ્યાએ શું બને? રાતા। હવે બીજું ઉદાહરણ લઈએ કે તે ઘોડી રાતી છે। જો અહીંયા શું હતું? ઘોડો કેવો હતો? પુલિંગ હતો। હવે અહીંયા શું થયું? ઘોડી, ઘોડી એટલે કેવી, કેવી એટલે શું બનશે? સ્ત્રીલિંગ। તો ઘોડી કેવી? તો કેવી, રાતોની જગ્યાએ રાતી। હવે આપણે ઘોડી રાતો છે એવું કહી શકીએ? ન કહી શકીએ, ઘોડી રાતી છે। બરાબર, ત્રીજું ઉદાહરણ જોઈએ, ઘોડું તે ઘોડું રાતું છે, ઘોડાનું બચ્ચું, બરાબર ને? નપુંસકલિંગની અંદર ઘોડું કેવું તો શું બનશે? રાતું। તો અહીંયા છે એ ઘોડું શેમાં આવશે? નપુંસકલિંગમાં એક વચનમાં। બરાબર, અહીંયા છે એ આપણે જોઈ શકીએ છીએ કે ઘોડો પુલિંગ હતો તો રાતો બન્યો, ઘોડી સ્ત્રીલિંગ હતી તો રાતી બની, ઘોડું નપુંસકલિંગ હતું તો રાતું બન્યું। એટલે અહીંયા નામની જાતિમાં જેમ પરિવર્તન આવે છે, બરાબર ને, એના અનુસંધાને છે એ અહીંયા વિશેષણમાં છે શું થાય છે? ફેરફાર થાય છે। તો એવા વિશેષણને શું કહેવાય? વિકારી વિશેષણ। બીજા એક ઉદાહરણને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ બગીચો સારો છે, શું કીધું છે? આ બગીચો, નામ શું છે? બગીચો। બગીચો કેવો તો શું બનશે? પુલિંગ, એક વચનમાં। તો બગીચો કેવો તો સારો, સારો શું બનશે? અહીંયા વિશેષણ છે, બગીચો સારો છે। બીજું ઉદાહરણ આપણે જોઈએ કે આ ફૂલવાડી સારી છે। હવે અહીંયા જોયું બગીચો હતો એ શું હતો? પુલિંગ હતો, તો ફૂલવાડી કેવી એટલે શું બનશે? ફૂલવાડી સ્ત્રીલિંગ। તો સ્ત્રીલિંગમાં સારોનું શું થઈ જશે? અહીંયા સારી, એટલે કે ફૂલવાડી સારી છે। ત્રીજું ઉદાહરણ, આ ખેતર સારું છે, ખેતર કેવું, કેવું થશે, કેવું પૂછ્યું એટલે શું બને? જાતિમાં નપુંસકલિંગ, બરાબર। તો અહીંયા ખેતર સારું છે તો અહીંયા એનું રૂપ છે, બરાબર, કે અહીંયા ત્રણેય જોઈ શકીએ છીએ કે બગીચો પુલિંગમાં તો એનું વિશેષણ સારો હતું, ફૂલવાડી છે સ્ત્રીલિંગમાં એનું વિશેષણ સારી, અને ખેતર છે નપુંસકલિંગમાં તો એનું વિશેષણ સારું। ટૂંકમાં કહેવાનો મતલબ કે જે નામની જાતિ અને વચન અનુસાર છે ફેરફાર થાય છે એવા વિશેષણને કેવા પ્રકારનું વિશેષણ કહેવામાં આવે છે? મિત્રો, વિકારી વિશેષણ। મિત્રો, આપણે છે એ સ્વરૂપની દ્રષ્ટિએ વિશેષણના પ્રકારોની વાત કરતા હતા, એની અંદર આપણે છે એ એક પ્રકાર છે જોઈએ તો વિકારી વિશેષણ, ત્યાર પછી છે એ સ્વરૂપની દ્રષ્ટિએ વિશેષણના પ્રકારમાં અવિકારી વિશેષણ। તો અવિકારી વિશેષણ છે એ કોને કહેવાય?
तो आपणे जोई शकीए छीए के जे विशेषण नामनी जाति अनुसार फेरफार पामतुं नथी। आपणे जे विकार विशेषणनी अंदर शुं कीधुं तुं के नामनी जाति अनुसार फेरफार पामे छे, पण अहींया शुं छे फेरफार पामतुं नथी। याद राखजो के जे विशेषण नामनी जाति अनुसार छे फेरफार पामतुं नथी एवा विशेषणने छे ई अविकारी विशेषण कहे छे। ઉદાહરણની સાથે છે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણે જોઈ શકીએ છીએ ઉદાહરણમાં કે તે છોકરો સુંદર છે, નામ શું છે? છોકરો કેવો છે? સુંદર છે, તો સુંદર શું બનશે? વિશેષણ બનશે। હવે આપણે વાત કરી હતી નામની જાતિ, તો નામની જાતિ કેવી રીતે ઓળખવાની છે? છોકરો કેવો, કેવો તો શું બનશે મિત્રો? પુલિંગ બનશે। વિશેષણ શું છે? સુંદર છે। હવે બીજું ઉદાહરણ જોઈએ, તે છોકરી સુંદર છે। હવે અહીંયા જુઓ છોકરો છે એ શું હતું? પુલિંગ હતું, પણ અહીંયા નામની જાતિ શું થઈ? બદલાઈ ગઈ, એટલે કે છોકરી કેવી, તો કેવી? સ્ત્રીલિંગ, તો કેવી, પણ કેવી છે? વિશેષણમાં સુંદર। છોકરો એ સુંદર છે, છોકરી એ સુંદર છે, નામની જાતિ બદલાઈ ગઈ છે પણ વિશેષણ એમ ને એમ જ રહે છે, એટલે કે ફેરફાર પામતું નથી। નપુંસકલિંગમાં જોઈ લઈએ કે તે છોકરું કેવું, એટલે નપુંસકલિંગ, તો તે છોકરું કેવું છે? સુંદર છે। નપુંસકલિંગ છે છતાં પણ વિશેષણમાં છે કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી। તો જે નામની જાતિ અનુસાર છે ફેરફાર પામતું નથી એવા વિશેષણને કેવું? અવિકારી વિશેષણ છે કહે છે। બીજું ઉદાહરણ એક જોઈ લઈએ તો અહીંયા જોઈ શકીએ છીએ કે તે બગીચો સરસ છે, બગીચો શું છે? નામ, બગીચો કેવો, તો શું બનશે? પુલિંગ, તો બગીચો સરસ શું બનશે? એનું વિશેષણ, બરાબર। તો અહીંયા બગીચો છે એ સરસ છે। હવે બીજું ઉદાહરણ જોઈએ, ફૂલવાડી એટલે કે સ્ત્રીલિંગ, બરાબર ને? ફૂલવાડી કેવી, પણ અહીંયા વિશેષણ શું છે? સરસ, તો એના એ જ વિશેષણ છે। બગીચો કેવો પુલિંગ હતું, ફૂલવાડી છે એ સ્ત્રીલિંગ છે, પણ વિશેષણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થતો નથી। એ જ રીતે તે ખેતર સરસ છે, ખેતર કેવું એટલે કે નપુંસકલિંગ, પણ જે વિશેષણ છે એ પરિવર્તન પામતું નથી, એટલે કે વિશેષણ એના એ જ રહે છે। તો એવા વિશેષણને આપણે અવિકારી વિશેષણ કહી શકીએ છીએ। એ ઉપરાંત ઉદાહરણ લેવું હોય તો કહી શકાય કે તે છોકરો હોશિયાર છે, તો હોશિયાર છે એ શું છે? વિશેષણ છે। છોકરો કેવો, તો એ પુલિંગ છે। એ જ રીતે આપણે કહી શકીએ તે છોકરી હોશિયાર છે, તો વિશેષણ હોશિયાર જ રહ્યું, પુલિંગ અને સ્ત્રીલિંગ, છોકરો પુલિંગ, છોકરી સ્ત્રીલિંગ છે। નામની જાતિ બદલાઈ ગઈ છે પણ વિશેષણમાં કોઈ પણ પ્રકારનો પરિવર્તન થતો નથી, તો એવા વિશેષણને આપણે વિકારી વિશેષણ છે એ કહીએ છીએ। મિત્રો આપણે સ્વરૂપની દ્રષ્ટિએ છે એ વિશેષણના પ્રકારો જોયા, હવે આપણે છે એ આગળ વાત કરીએ તો સ્વરૂપ ઘડતરની દ્રષ્ટિએ વિશેષણના પ્રકારો। સ્વરૂપ ઘડતરની દ્રષ્ટિએ વિશેષણના પ્રકારો કેટલા છે? તો બે પ્રકારો છે, એક છે સાદા વિશેષણો અને બીજા છે સાધિત વિશેષણો। હવે સાદા વિશેષણો કોને કહેવામાં આવે છે? તો આપણે જોઈ શકીએ છીએ કે જે પદનું મૂળ રૂપ વિશેષણ જ હોય, એટલે કે માત્ર ને માત્ર એનો વિશેષણ તરીકે જ છે પ્રયોગ કરવામાં આવે, કોઈ નામ, કોઈ સંજ્ઞા કે વધારે કંઈ એનો ઉપયોગ કરવામાં આવતો નથી, બરાબર ને? એ વિશેષણ તરીકે જ છે વાક્યની અંદર વાપરવામાં આવે, તો એવા વિશેષણને છે એ કેવા વિશેષણો કહેવામાં આવે છે? સાદા વિશેષણો કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે આપણે લઈએ કે શ્રેષ્ઠ, બરાબર ને? આપણે શ્રેષ્ઠ શબ્દનો છે એ પ્રયોગ માત્ર ને માત્ર વિશેષણ તરીકે છે એ કરી શકીએ છીએ, શ્રેષ્ઠી એવા કંઈ નામનો છે એ પ્રયોગ કરી શકતા નથી। એ જ રીતે હોશિયાર છે, તો હોશિયાર પણ છે એ વિશેષણ તરીકે જ છે એ વાપરી શકાય છે, બરાબર? અન્ય કોઈ જગ્યાએ છે એનો ઉપયોગ કરી શકાતો નથી। એ રીતે ડાહ્યું, નવું, જૂનું, બરાબર, આ તમામ શબ્દો છે કે જે માત્ર વિશેષણના રૂપમાં જ છે આપણને જોવા મળતા હોય છે, તો એવા વિશેષણોને આપણે કેવા વિશેષણો કહીએ છીએ? સાદા વિશેષણો। આપણા માટે મહત્વનું છે સાધિત વિશેષણો, ઘણી વખત છે એ સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર છે એ પૂછાતું હોય છે કે સાધિત વિશેષણો કોને કહી શકાય, તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એની વ્યાખ્યામાં કે ક્રિયાપદ પરથી બને છે, ક્યારેક સંજ્ઞા પરથી બનતા હોય છે, ક્યારેક સર્વનામ પરથી બનતા હોય છે, તો આવા ક્રિયાપદ
संज्ञा के सर्वनाम पर जो विशेषणों बने छे, ए विशेषणों ने छे केवा विशेषणों कहेवामां आवे छे साधित विशेषणों। एमां सौथी आपणा माटे अगत्यनुं छे के पहेलुं क्रियापद पर बनता विशेषणों। तो जे क्रियापद पर जे विशेषणों बने छे एवा विशेषणों ने केवा विशेषणों कहेवामां आवे छे कर्तृत्ववाचक विशेषण। याद रखो फरीथी वात करीए छीए कि क्रियापद पर जे विशेषणों बनावामां आवे छे ए विशेषणों ने कर्तृत्ववाचक विशेषण छे कहेवामां आवे छे। तो आपणे अहींया उदाहरण में जोईए कि क्रियापद पर केवा विशेषणों छे बनावामां आवे छे। तो पहेलुं उदाहरण छे आ पशु मारकणुं छे, बराबर। नाम शुं छे? पशु। पशु केवुं छे? मारकणुं। जो અહીંયા આપણે જોઈ શકીએ છીએ કેવું મારકણું, મારકણું છે શું છે એનું મૂળ વિશેષણ શું છે? મારવું, બરાબર ને, ક્રિયાપદ છે। મારવું શું બને? ક્રિયાપદ। તો ક્રિયાપદ ઉપરથી મારકણું, બરાબર। તો અહીંયા આપણે જોયું કે જે ક્રિયાપદ પરથી બને છે એ કર્તૃત્વવાચક વિશેષણ। તો આ પશુ મારકણું છે, વિશેષણ શું બનશે? કર્તૃત્વવાચક આપણું મારકણું। બીજું ઉદાહરણ જોઈએ કે પેલી દીકરી બોલકી છે, નામ શું છે? દીકરી। નામના અર્થમાં વધારો શું કરે છે? બોલકી। પણ બોલકીનું મૂળ ક્રિયાપદ શું છે? બોલવું, બરાબર। તો અહીંયા બોલવા પરથી શું બન્યું? બોલકી બન્યું। તો અહીંયા છે એ બોલકી છે એ શું બનશે? કર્તૃત્વવાચક વિશેષણ, ક્રિયાપદ પરથી છે બન્યું છે। ત્રીજું ઉદાહરણ જોઈએ કે આ દીકરો રખડું છે, બરાબર। તો અહીંયા છે એ નામ શું છે? દીકરો, બરાબર। તો અહીંયા છે એ રખડવું, રખડવાનું મૂળ ક્રિયાપદ શું છે? રખડવું, બરાબર ને। તો એ રખડવા ઉપરથી શું બન્યું? રખડું। તો છે એ આ પણ ક્રિયાપદ પરથી બન્યું, એટલા માટે એ કર્તૃત્વવાચક વિશેષણ છે। ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં છે કર્તૃત્વવાચક વિશેષણ છે એ પૂછાઈ ગયા છે। એટલે આપણે છે એ હંમેશા યાદ રાખવાનું કે જે વિશેષણ છે એ ક્રિયાપદ પરથી બને છે એવા વિશેષણોને કેવા વિશેષણો કહેવામાં આવે છે? કર્તૃત્વવાચક વિશેષણ। એ ઉપરાંત આપણે આગળ વાત કરી સંજ્ઞા ઉપરથી પણ વિશેષણો બને છે। તો અહીંયા જોઈ શકીએ છીએ કે સંજ્ઞા ઉપરથી બનતા વિશેષણો કેવા કેવા? તો રમતિયાળ, બરાબર, રમતિયાળ છે। તો આપણે શું કહીએ છીએ? રમત, શું બન્યું? નામ, આ છોકરો રમતિયાળ છે। તો રમત ઉપરથી રમતિયાળ। દૂધાળું, બરાબર, મૂળ શબ્દ શું છે? દૂધ, પ્રવાહી, સંજ્ઞા છે। તો દૂધ ઉપરથી દૂધાળું, આ પશુ દૂધાળું છે। એવી રીતે રૂપ, રૂપ પણ છે એ સંજ્ઞા છે, આ બાળક રૂપાળું છે। તો સંજ્ઞા ઉપરથી જે વિશેષણો બને છે, બરાબર, એ। ત્યાર પછી સર્વનામ પરથી પણ ઘણા બધા વિશેષણો બનાવવામાં આવે છે। સર્વનામ એટલે તો આપણને ખબર જ છે કે નામના અર્થમાં જે વધારો કરે એને શું કહેવાય? સર્વનામ। તો અહીંયા તેટલું, આટલું, જેટલું જોઈ શકીએ છીએ કે તેટલું છે તે ઉપરથી બને છે, આટલું છે આ ઉપરથી બને છે, જેટલું છે જે ઉપરથી બનતું વિશેષણ છે। ત્યાર પછી ક્રિયા વિશેષણ પરથી બનતા વિશેષણો। ઘણી વખત આપણને વિચાર આવે કે ક્રિયા વિશેષણ ઉપરથી છે કેવી રીતે વિશેષણો બને, અહીંનું, તહીનું, પાસેનું। તો આપણે છે એ એક ઉદાહરણ જોઈએ કે રાજેશે મોહનને છે એ અહીંનું મકાન બતાવ્યું। ફરીથી વાત કરું છું, અહીંયા ક્રિયા વિશેષણ ઉપરથી બનતા જે વિશેષણો છે એની વાત કરીએ છીએ। તો અહીંનું આ શબ્દનો છે આપણે પ્રયોગ કરીએ છીએ કે રાજેશે મોહનને અહીંનું મકાન બતાવ્યું, તો ક્રિયાપદ શું છે? બતાવ્યું, બરાબર। પણ ક્રિયાપદના અર્થમાં મકાન છે એ ક્યાંનું? અહીંનું, બરાબર ને। તો અહીંયા અહીંનું છે એ શું બનશે? ક્રિયા વિશેષણ। તો ક્રિયા વિશેષણ ઉપરથી પણ વિશેષણ બને છે, બરાબર। એ જ રીતે તહીંનું છે, પાસેનું છે, અને છેલ્લું વિશેષણ પરથી પણ બનતા વિશેષણો। આપણને ઘણી વખત પ્રશ્ન થાય કે વિશેષણ ઉપરથી થોડા કાંઈ વિશેષણો બને, તો અહીંયા જોઈ શકીએ છીએ કે મોંઘેરા, બરાબર, મોંઘેરા એક ખુદ વિશેષણ છે, શું છે? મોંઘું, બરાબર ને, મોંઘું છે એ શું છે? વિશેષણ છે, કે આ મહેમાન મોંઘેરા છે આપણે કહી શકીએ છીએ। તો મોંઘું ઉપરથી શું બને? મોંઘેરા। એ રીતે છે એ બેવડું, બેવડામાં તો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આગળ છે એ શું છે? બે સંખ્યા દર્શાવે છે, તો આ પણ છે એ તમારું વિશેષણ ઉપરથી છે બનતું વિશેષણ છે। તો આવી રીતે છે એ સ્વરૂપ ઘડતરની દ્રષ્ટિએ વિશેષણના બે પ્રકારો, સાદા વિશેષણો, સાધિત વિશેષણો, એમાં ખાસ
सादा विशेषणों एटले के जेनो उपयोग मात्र विशेषण में ज करवामां आवे एने सादा विशेषणों कहेवामां आवे। साधित विशेषणों छे ई संज्ञा परथी बने छे, विशेषण परथी बने छे, क्रिया विशेषण परथी बने छे, क्रियापद परथी बने छे। महत्वनो टॉपिक महत्वनी वात आपणी ए हती कि क्रियापद परथी जे विशेषणों बने छे एने कर्तृत्ववाचक विशेषण छे कहेवामां आवे छे। हमेशा याद राखवानुं के जे विशेषणोनो उपयोग क्रियापद परथी करवामां आव्यो होय ए कर्तृत्ववाचक विशेषण। ए उपरांत संज्ञा, सर्वनाम, क्रिया विशेषण अने विशेषण पण आ बधामांथी छे विशेषणों बने छे।